તે સોમનાથના સુત્રાપાડાના પ્રશ્ન વડાગામે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં સોમનાથ અને ટરાલા વિધાનસભા વિસ્તારનો નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન કોડીનાની સુગર ફેક્ટરી દિવાળી પહેલા ચાલુ કરી દેવાની અમારી નેમ હોવાની પ્રમુખ પાટીલે જાહેરાત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પ્રશ્નવાડા ગામે ભાજપ કિસાન મોરચા દ્વારા સોમનાથ અને તલાલા વિધાનસભા મઠ વિસ્તાર નમો કિસાન પંચાયત સંમેલન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં યોજાયું હતું, જેમાં પ્રમુખ પાટીલનું ભાજપ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશના રઘુભાઈ હુંબલ, ઝવેરભાઈ ઠકરાર સહિત સંગઠનના મોરચાઓને આગેવાનો અને કાર્યકરોએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ સંમેલનને સંબોધતા સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો અને લીધેલ પગલાંના લીધે ખેડૂતોની આવક વધી રહી છે. ગુજરાતમાં મોદીજીએ પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિતમાં લીધેલ પગલાંઓના લીધે જગતના તાટની આવક નોંધપાત્ર રીતે વધી છે, તો કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી કહેલ કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતો દેવાદાર બનતો હોવાથી તેઓનું શોષણ થતું હતું, જ્યારે ભાજપના શાસનકાળમાં ખેડૂતોના ખરેખર અચ્છે દિન આવ્યા છે, જેની પાછળ ભાજપ સરકારે કિસાન રાહત નિધિ જેવી અનેક યોજનાઓની અમલવારી કરી તેઓને લાભ આપ્યો છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો લક્ષી કાર્યો કરવાનું અવિરત ચાલુ રહેશે. આવનાર 3 મહિનાની અંદર રાજ્યમાં એક પણ કુપોષણ બાળક ન રહે તે માટે મોહિમ ચલાવી છે. વધુમાં પ્રમુખ પાટીલે જણાવ્યું કે જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન કોડીનાની સુગર ફેક્ટરી દિવાળી પહેલા ચાલુ કરી ધમધમતી કરવાની અમારી નેમ છે. ફેક્ટરી ચાલુ કરવા માટે 30 કરોડની રકમ પર રાજ્ય સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે, જેથી આવતી સિઝનમાં ખેડૂતો પોતાની શેરડીનો પાક સુગર ફેક્ટરીમાં આપી બજાર કરતાં ઊંચો વળતર મેળવે તેવી અપીલ પણ કરી હતી. ખેતરોમાં ખૂંટિયાઓનો ત્રાસ દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખૂંટિયાઓને જે સંસ્થા સંભાળશે તેનું ખૂંટિયા સાચવવા, ખાવા પીવડાવવા સહિત નિભાવવા પાછળ થતા ખર્ચને સહાય રૂપે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે, જે યોજનાની આવતા મહિનાથી અમલવારી પણ થઈ જશે. આ સંમેલનમાં પ્રમુખ પાટીલનું જિલ્લા ભાજપની ટીમ, પૂર્વ ધારાસભ્ય જસભાઈ ભારત, જેડી સોલંકી, કેસી રાઠોડ, પ્રશ્નવાડાના કેશુભાઈ જાડવ અને લોઢવાડાના સરપંચ હીરાભાઈ વાઢેની ટીમ, સાગરપુત્ર ફાઉન્ડેશન, કિરીટભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, ડિરેક્ટર કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. અરવિંદ સોઢાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ગીર સોમનાથ. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે સરકારે લોકોને શું આપવું જોઈએ, સરકાર શું આપે એના કરતાં લોકોને શું જોઈએ છે એનો સર્વે કરાવો અને લોકોને જે જોઈએ છે આપો. એ જે આપવાનો પ્રયત્ન જો કોઈ સફળતાપૂર્વક કરતો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. હું લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યો હતો ત્યારે મને બધાએ કહ્યું કે કોડીનારની આ સુગર ફેક્ટરીમાં 30 કરોડ રૂપિયાની જરૂર છે. જો આ 30 કરોડ રૂપિયા મળશે તો આ સુગર ફેક્ટરી ચાલુ થઈ જાય. આજે જે ખેડૂતો શેરડી કરે છે એને કોલામાં શેરડી આપવી પડે કે અલગ અલગ જગ્યાએ વેચવી પડે, એને 1800 રૂપિયાનો જ ભાવ મળે છે. પણ સુગર ફેક્ટરી આવશે ત્યાં પ્લાન્ટ ચાલુ થશે, 2800 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળશે. અમે આદરણીય મુખ્યમંત્રીને રજૂઆત કરી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમને કહ્યું કે આ કોડીનાર માટે બજેટમાં 30 કરોડ રૂપિયા ફાળવી આપો, અમારે આ દિવાળી પહેલાં કોડીનાર ફેક્ટરીને ચાલુ કરવી છે, આ ખેડૂતોના શેરડીનો ભાવ એને 1800 રૂપિયા મળે એના માટે અમે કામ કરવા માંગીએ છીએ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈએ તાત્કાલિક આ બજેટમાં 30 કરોડ રૂપિયા કોડીનાર માટે મંજૂર કર્યા. અમારા રાજેશભાઈ, અમારા માનસિંહભાઈ, દર્શાભાઈ, ગોવિંદભાઈ, ઝવેરભાઈ આ બધા જ રોજ એને ફોલોઅપ કરતા હતા કે પેલા 30 કરોડનું શું થયું, ખૂટ્યાનું શું થયું. મેં કીધું ચિંતા નહીં કરો, બધું થઈ જશે. અને બજેટમાં જાહેરાત થઈ ગઈ 30 કરોડ રૂપિયા કોડીનાર ફેક્ટરીને મળશે અને દિવાળી સુધીમાં ફેક્ટરી ધમધમધી થઈ જશે. આવતા વર્ષનું પ્લાન તમારી શેરડી તમે આજ ફેક્ટરીમાં આપજો એ પ્રકારની વ્યવસ્થા સરકારે કરી છે.